આજે કેબિનેટની બેઠક સતત આઠમી વખત માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. આ મીટિંગમાં લોકડાઉન 4માં રાજ્ય સરકારે અપાયેલી છૂટછાટો અને એનું અમલીકરણ આ બાબતમાં વિગતવાર જિલ્લાઓ સાથે, મંત્રીશ્રીઓ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચર્ચા વિચારણા અને સમીક્ષા હાથ ધરી હતી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે નાના ગરીબ રોજે રોજ કમાઈને ખાનાર સમાજનો જે વર્ગ છે, સાથોસાથ સામાન્ય અને મધ્યમ વર્ગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લોકડાઉનના ચોથા તબક્કામાં એક નવ સ્વરૂપમાં ઘણી બધી છૂટછાટો જ્યારે આપી છે ત્યારે ખાસ કરીને જનતાને અનુરોધ છે કે બજારોમાં, માર્કેટમાં લોકો ધસારો ન કરે, નિયમોનું કડક પાલન થાય. એટલે કે દુકાનદારો ઓડ ઇવેન અથવા જે વ્યવસ્થા એમના માટે કરવામાં આવી છે, સમયની વ્યવસ્થા હોય, માસ્ક વગર કોઈપણ ગ્રાહકને અંદર ન આવવા દેવાની વ્યવસ્થા હોય, અથવા દુકાનમાં એક સમયે 5 કરતાં વધુ ગ્રાહકો ન હોય એવી શરતોનું પાલન છે, કોઈ જગ્યાએ ભીડભાડ ન થાય, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એનું પાલન છે, એ તમામ નિયમોનું કડક પાલન થાય તે જોવા પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની જનતાને અનુરોધ કર્યો છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ એવું પણ જણાવ્યું કે કોરોનાનું સંક્રમણ આપણી વચ્ચે છે જ, અને હવે આપણે કોરોનાની સાથે સુરક્ષિત રહીને જીવતા શીખવાનું અને આર્થિક, વ્યાપારિક, સામાજિક, જનજીવન ઝડપભેર સામાન્ય થાય તે પણ આપણે શીખવાનું છે. એમાં નાના, સામાન્ય, મધ્યમ વર્ગના હિતોને ધ્યાનમાં રાખીને જ્યારે એક છૂટછાટ મોટા પાયા ઉપર આપવામાં આવી છે ત્યારે સૌએ પોતાની જવાબદારીપૂર્વક સ્વયં શિસ્ત રાખીને યોગ્ય રીતે એનું પાલન કરે, બીજા પાસેથી પણ પાલન કરાવે એવું માનનીય મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની પ્રજાને વિનમ્ર અનુરોધ કર્યો છે. આત્મનિર્ભર ગુજરાત ગુજરાત સરકારનો એક મહત્વનો કાર્યક્રમ છે. રૂપિયા 5,000 કરોડની ફાળવણી આ આત્મનિર્ભર ગુજરાત કાર્યક્રમ માટે કરવામાં આવી છે. આવતીકાલથી કોઓપરેટિવ બેન્ક્સ, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્ક્સ, સિટી કોઓપરેટિવ બેન્ક્સ એ લગભગ 9,000+ આઉટલેટ્સ ઉપરથી ફોર્મનું વિતરણ આત્મનિર્ભર ગુજરાત યોજના માટે શરૂ થશે. આ યોજના અંતર્ગત નાના અને સામાન્ય વર્ગના દુકાનદાર, વાણંદ ભાઈઓ બહેનો, રિટેલર્સ, કોઈ સ્વનિર્ભર હોય, કાર્પેન્ટર છે, પ્લમ્બર છે, ઇલેક્ટ્રિશિયન છે, ફિટર છે, મેકેનિક છે, ફેરિયા ચલાવતા હોય, નાની દુકાન ધરાવતા હોય એવા તમામ સામાન્ય વર્ગના લોકોનો સમાવેશ આ આત્મનિર્ભર ગુજરાત યોજના અંતર્ગત કરવામાં આવેલ છે, જેમાં કોઓપરેટિવ બેન્ક્સના માધ્યમથી 1,00,000 રૂપિયા સુધીનું ધિરાણ લોકોને મળવાનું છે. કોરોનાના લોકડાઉનની સ્થિતિમાંથી જ્યારે આપણે બહાર નીકળી રહ્યા છીએ અને ધીમે ધીમે જનજીવન પુનઃ સામાન્ય અને ધબકતું થઈ રહ્યું છે ત્યારે નાના અને સામાન્ય વર્ગના, મધ્યમ વર્ગના આવા વેપારીઓ, દુકાનદારો, સ્વનિર્ભર વ્યક્તિઓ જે પોતે રોજગાર કરીને ગુજરાન ચલાવતા હોય તેમના માટે આત્મનિર્ભર ગુજરાત યોજના ખૂબ જ મહત્વનો એક સપોર્ટ બની રહેશે. આ યોજના અંતર્ગત જે રૂપિયા 1,00,000 સુધીનું ધિરાણ લોકોને મળવાનું છે એના ઉપર માત્ર 2% વ્યાજ વાર્ષિક ચૂકવવા પડશે.
सरकार आ लोन 8% ना व्याजे कोऑपरेटिव बैंक्स पासे थी लोगों ने मड़े एवी वाटाघाटो करी छे, एमने समझूत कर्या छे, समझाव्या छे अने लोकोने आ लोन 2% ना नजीवा दरे 2% वार्षिक ना नजीवा दर थी प्राप्त थाय एना माटे आयोजनो कर्या छे अने बाकीना 6% रकम ए राज्य सरकार पोते भोगवानी छे। त्यारे आ योजनानो वधुमां वधु लोको लाभ ले, आवतीकालथी ज्यारे फॉर्म मळशे ત્યારે એમાં પણ શિસ્તબદ્ધ રીતે લોકો કોઓપરેટ કરે એ બાબતમાં પણ કેબિનેટમાં ચર્ચા થઈ છે અને વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લે એના માટેની પણ ચર્ચા અને વિચારણા હાથ ધરવામાં આવી હતી। સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ગઈકાલે રાત્રે એટલે કે 19મી મધ્યરાત્રિ સુધીમાં કુલ 1770 ट्रेनो चलावामां आवी हती। ए 1770 ट्रेनो जे गई काले मध्यरात्रि सुधीमां चलावामां आवी छे तेमां गुजरातमांथी 562 ट्रेनो अलग अलग राज्योमां परप्रांतीय श्रमिकों माटे चलावामां आवी छे। गुजरातना 562 ट्रेन नी सामे महाराष्ट्रमांथी 314, पंजाबमांथी 226, कर्नाटकमांथी 108, यूपीमांथी 80, तेलंगानामांथी 77, तमिलनाडुमांथी 76, राजस्थानमांथी 67 अने दिल्हीमांथी 69 ट्रेन चलावामां आवी छे। अन्य राज्योना 191 मळीने कुल 1770 ट्रेनो गई काले मध्यरात्रि सुधीमां एक राज्यमांथी बीजा राज्योमां श्रमिकोना परिवहन माटे आवागमन माटे चलावामां आवी हती। ते पैकी लगभग एक तृतीयांश एटले कि 562 जेटली ट्रेनों मात्र ने मात्र गुजरात में थी, यूपी, बिहार, ओडिशा, मध्य प्रदेश, झारखंड वगैरह राज्यों माटे चलावामां आवी छे। गईकाले मध्यरात्रि सुधी में जे 562 ट्रेनों गुजरात में थी रवाना थई छे एमां 8,08,000 श्रमिकों ने परप्रांतीय श्रमिकों भाईओ अने बहनों ने એમના રાજ્યમાં મોકલવામાં આવ્યા છે। આજે મધ્યરાત્રિ સુધીમાં સમગ્ર રાજ્યમાંથી કુલ 72 ટ્રેન રવાના કરવામાં આવશે, જે પૈકી યુપી જવા માટેની 46 ટ્રેન, બિહાર જવા માટેની 23 ટ્રેન, ઝારખંડ જવા માટેની 2 ટ્રેન અને તમિલનાડુ જવા માટેની 1 ટ્રેન, એમ કુલ 72 ટ્રેનો આજે મધ્યરાત્રિ સુધીમાં ગુજરાતમાંથી રવાના થશે। આજે જે 72 ટ્રેનો ગુજરાતમાંથી રવાના થશે આ ટ્રેનોના માધ્યમથી 1,10,000 જેટલા પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતનમાં જવા માટે રવાના થશે। આમ ગઈકાલે મધ્યરાત્રિ સુધીના 562 અને આજે મધ્યરાત્રિ સુધીમાં જે 72 ટ્રેનો રવાના થવાની છે એનો સરવાળો કરીએ તો આજે મધ્યરાત્રિ સુધીમાં કુલ 634 ટ્રેનોના માધ્યમથી 9,18,000 જેટલા પરપ્રાંતીય શ્રમિકો ભાઈઓ અને બહેનો એમના વતનમાં એકવાર જવા માટે રવાના થઈ ગયા હશે। અત્યારે અમદાવાદ શહેરમાં એપીએલ 1 એટલે કે મધ્યમવર્ગીય પરિવારોને અનાજનું વિતરણ ચાલી રહ્યું છે। એપ્રિલ મહિનામાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એપીએલ 1 મધ્યમ વર્ગના રાજ્યના લગભગ 61 લાખ જેટલા કુટુંબોને વિનામૂલ્યે 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ આપવા માટેની જાહેરાત કરવામાં આવી હતી। અમદાવાદ શહેરમાં મધ્યમ વર્ગીય એપીએલ 4,70,000 જેટલા કુટુંબોએ એપ્રિલ મહિનામાં આ યોજનાનો લાભ લીધો હતો। આજે અમદાવાદ શહેરમાં એપીએલ 1 અનાજ વિતરણનો ત્રીજો દિવસ છે અને અત્યાર સુધીમાં લગભગ 2.25 લાખ જેટલા કુટુંબોએ પોતાનો રાશનનો જથ્થો, રાશનકાર્ડની 750 જેટલી દુકાનો જે અમદાવાદ શહેરમાં આવેલી છે એમના માધ્યમથી મેળવી લીધો છે। અમદાવાદ શહેર સિવાય બાકીના ગુજરાતમાં દરેક ગામડામાં શહેરોમાં અત્યારે એનએફએસએ કાર્ડ હોલ્ડર્સને અનાજનું વિતરણ ચાલી રહ્યું છે। એનએફએસએ જે કાર્ડ હોલ્ડર્સ છે એમને એમના મળવાપાત્ર
જથ્થા ઉપરાંત 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વિનામૂલ્યે એકી સાથે આપવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં લગભગ 65.5 લાખ એનએફએસએ કુટુંબો છે. 65.5 લાખ એનએફએસએ કુટુંબોમાં અમદાવાદ શહેરનો સમાવેશ થતો નથી, કેમ કે ત્યાં એનએફએસએનું વિતરણ અત્યારે ચાલુ નથી. અમદાવાદ શહેર સિવાય એનએફએસએ કાર્ડ હોલ્ડર્સની સંખ્યા લગભગ 65.5 લાખ થાય છે. તે પૈકી 28 લાખ કુટુંબોએ અત્યાર સુધીમાં 2 વાગ્યા સુધીમાં પોતાનો અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાનો ઉપરથી સફળતાપૂર્વક કોઈપણ જાતની અવ્યવસ્થા વગર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્ક પહેરીને સારી રીતે સુગમતાથી મેળવી લીધું છે. અને આજે સાંજ સુધીમાં આ જે આંકડો છે એ વધીને 31 લાખ સુધી પહોંચવાની અમારી ધારણા છે. ધન્યવાદ.